હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું પ્રવીણ પટેલ બાયોલોજી વિષયમાં આપનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ નંબર 15નો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 15ની અંદર આપણે વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનો અભ્યાસ કરવાનો છે. આપણા અભ્યાસક્રમમાં આ એક મુદ્દો ઇન્ક્લુડ કરેલો છે. આની અગાઉના પીરિયડમાં આપણે એક અંતઃસ્ત્રાવની વાત કરી ચૂક્યા છીએ, ઓક્સિન અંતઃસ્ત્રાવ. આજે આપણે બીજા અંતઃસ્ત્રાવોની વાત કરીશું. તો બીજો એક વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ અહીંયા આગળ છે, જેને આપણે જીબ્રેલિન્સના નામે ઓળખીએ છીએ. તો જો સૌથી પહેલાં કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય એનું સંશોધન તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો જીબ્રેલિન એ વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ છે અને એની શોધ જીબ્રેલા નામની ફૂગમાંથી થઈ છે. 100થી વધુ જીબ્રેલિન્સ વિવિધ સજીવો જેવા કે ફૂગ અહીંયા આગળ તમને આપેલું છે, સમાધિ શોધાયેલા છે. ખાસ યાદ રાખવાનું, ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી નોંધાયા છે. એમને 100થી વધારે જીબ્રેલિન છે, પણ એમને નામ આપવામાં આપણે ખાલી નંબર જ આપેલા છે, GA1, GA2, GA3 એવી રીતે GA100. જોકે જીબ્રેલિક એસિડ GA3 પહેલાં સંશોધન થયેલ જીબ્રેલિન છે. સૌથી પહેલું કયું શોધાયું હતું? GA3 શોધાયું, મોસ્ટ IMP, જેને નીટ આપી હોય એ લોકો માટે IMP છે આ, બરાબર? IMP નીટ માટે ખાસ યાદ રાખવાનું છે. જીબ્રેલિન જે છે એ એસિડિક સ્વભાવના હોય છે. કેવા હોય છે? એસિડિક સ્વભાવના હોય છે. તેમની અસરો આપણે યાદ રાખવાની, તો એમની અસરોમાં દેહધાર્મિક પ્રતિક્રિયાઓ પર વધુ અસર કરે છે, લંબાઈ વધારવા માટે ખાસ ઉપયોગી છે. એની ક્ષમતા છે ને IMP નીટ માટે, અક્ષની લંબાઈનો વધારો કરવો હોય તો જીબ્રેલિક એસિડ ખૂબ ઉપયોગી છે. આ પણ IMP કહી શકાય એવો ટોપિક છે કે લંબાઈ વધારવા માટે જરૂરી અંતઃસ્ત્રાવ કયો. બીજો મુદ્દો અહીંયા આગળ આપ્યો છે, આકારમાં ફેરફાર કરવો હોય, બરાબર, ફળોની લંબાઈ કે એનો આકારમાં વધારો કરવો હોય ત્યાં પણ એ ઉપયોગી નીવડે છે. મોટા મોટા આકારના ફળો મેળવવા હોય તો જીબ્રેલિક એસિડ બહુ કામમાં આવે છે. જીબ્રેલિક એસિડ એ વૃદ્ધાવસ્થાને ટાળે છે અને ફળ વધુ સમય સુધી ઝાડ ઉપર ટકી રહે છે, એટલે કે ફળ પતનને અટકાવતો અંતઃસ્ત્રાવ કહી શકાય. ફળ પતનને અટકાવે છે, ખ્યાલ આવ્યો? ફળ પતનને અટકાવતો અંતઃસ્ત્રાવ કહેવાય. એટલે ઝાડ ઉપર ફળ લાંબો સમય રહે, જેટલું સફળ લાંબો સમય રહે ઝાડ ઉપર એટલું વધારે મોટું વજનદાર બને, એટલે ખેડૂતને કે વેપારીને ફાયદો થતો હોય છે, ખ્યાલ આવ્યો? ચાલો, ત્યાર પછી અહીંયા લખ્યું છે કે જીબ્રેલિક એસિડનો ઉપયોગ દારૂ બનાવવાના ઉદ્યોગમાં પણ થતો હોય છે. આસવ ઉદ્યોગ એટલે આયુર્વેદિક દવામાં આપણે જે આસવ કહીએ છીએ, એમાં માલ્ટિંગ એટલે કે ધાન્યને પાણીમાં ડૂબાડી અંકુરિત કરી રાખવાની ક્રિયાવિધિ, માલ્ટિંગ, એમાં પણ થતો હોય છે, બરાબર? પછી IMP આપણે વિચારીએ તો શેરડીમાં ખાંડ અને શર્કરાના સ્વરૂપમાં સંગ્રહિત રહે છે. શેરડીની ખેતીમાં જીબ્રેલિનનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈ વધે છે. શેરડીની અંદર જેટલો લાંબો પ્રકાંડ હોય, લાંબો સાંઠો હોય, એટલો વધારે ભાવ આવે, એટલે ત્યાં જીબ્રેલિક એસિડ ખૂબ અગત્યનો બની જાય છે. તો આ પણ આપણે IMP ટોપિક તરીકે યાદ રાખીશું. આ પ્રકારે 20 ટન પ્રતિ એકરે વધારે ઉત્પાદન મળે છે, આ કંઈ યાદ નહીં રાખવાની જરૂર. પછી અહીંયા જીબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં પરિપક્વતા ઝડપથી આવે છે. ઠંડા પ્રદેશોમાં જે વૃક્ષો હોય એની પરિપક્વતા લાવવા જીબ્રેલિક એસિડ વધારે ફાયદો કરે છે. વહેલા બીજ ઉત્પાદન થાય છે, આ પણ નીટ માટે IMP કહી શકાય એવો મુદ્દો છે. અને છેલ્લે, આ તો IMP છે જ, કે બીટ, કોબી તેમજ અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિમાં બ્લોટિંગ એટલે કે પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈનો વધારો, આંતરગાંઠની લંબાઈનો વધારો એ પણ એક અગત્યનું ફંક્શન છે, આ પણ યાદ રાખવાનું. આંતરગાંઠની લંબાઈનો વધારો કોણ કરે? તો કે જીબ્રેલિક એસિડ કરે છે. જીબ્રેલિક એસિડનું આ અગત્યનું કાર્ય કહી શકાય. તો જીબ્રેલિક એસિડ વિશે આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. ખાસ તો
પ્રકારની લંબાઈનો વધારો કરવો, ફળપતનને અટકાવવું, ત્યાર પછી પુષ્પસર્જન થાય એ પહેલાં આંતરગાંઠની લંબાઈનો વધારો કરવો, દારૂ બનાવટ કે આસવ ઉદ્યોગની અંદર એનો ખાસ ઉપયોગ થતો હોય છે. અને શેમાંથી પ્રાપ્ત થયું છે તો એ આપણને શેમાંથી પ્રાપ્ત થયું છે એ પણ યાદ રાખશું તો એ ફૂગમાંથી આપણને પ્રાપ્ત થયેલું છે, જીબ્રેલા નામની ફૂગમાંથી મળેલું છે. તો આ અંતઃસ્ત્રાવ વિશે આપણે આટલી માહિતી સમજવાની છે. આગળ બીજો અંતઃસ્ત્રાવ જોઈએ, સાઇટોકાઇનિન. તો મોસ્ટ આઈએમપી અંતઃસ્ત્રાવ કહી શકાય. તો સાઇટોકાઇનિન એ કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર દર્શાવે છે. આઈએમપી એટલે કે કોષ વિભાજનને નિયંત્રિત કરતી પ્રક્રિયા આ છે, કોષરસ વિભાજન. એટલે સામાન્ય વનસ્પતિમાં કોષરસ વિભાજન ઝડપી થાય, નવા કોષોનું સર્જન થાય તો વનસ્પતિ તંદુરસ્ત અને હંમેશા માટે તાજીને તાજી રહે. તો વનસ્પતિને સદાબહાર રાખતો અંતઃસ્ત્રાવ પણ કહી શકાય એ છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન એ કાઇનેટિન તરીકે પણ ઓળખાય છે. કાઇનેટિન તરીકે સ્વયં વિખંડનીય પદાર્થ હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી. તો આની શોધ મોસ્ટ આઈએમપી જેને નીટ આપતી હોય એ આ બાબતોને ખાસ માર્ક કરે. હેરિંગ માછલીના શુક્રકોષમાંથી શોધાયેલો અંતઃસ્ત્રાવ કયો? તો એ છે કાઇનેટિન. એ માછલીના ડીએનએમાંથી મળેલો છે, બરાબર. કાઇનેટિન વનસ્પતિમાં નથી પ્રાપ્ત થતો, પાછો યાદ રાખજો. એ હેરિંગ માછલીમાંથી મળે એ વનસ્પતિમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ત થતો નથી. તો ઘણાને પ્રશ્ન થાય કે નૈસર્ગિક રીતે વનસ્પતિમાં ક્યાં મળે? તો નૈસર્ગિક રીતે વનસ્પતિમાં મકાઈના બીજ દેશેસ અને નાળિયેરના દૂધમાં જીએટિન સ્વરૂપે તારવી શકાય. તો નૈસર્ગિક સાઇટોકાઇનિનનું નામ શું છે? તો એનું નામ છે જીએટિન. ઝિયામેઝમાંથી મળે એટલે એનું નામ ઝિયેટિન પાડેલું છે. એ ઝિયામેઝ એટલે મકાઈ, મકાઈના બીજ દેશેસ અને નાળિયેર આ બંનેમાંથી આપણને જીએટિન પ્રાપ્ત થતો હોય છે. જીએટિનના સંશોધન પછી સાઇટોકાઇનિનના નૈસર્ગિક સ્વરૂપ છે કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિ ધરાવતા સંયોજનો તરીકે એને ઓળખી શકાયો છે. નૈસર્ગિક સાઇટોકાઇનિન વનસ્પતિના જે જગ્યાએ વિભાજન વધારે થતું હોય એવા પ્રદેશોમાં જોવા મળે છે. તો ક્યાં વધારે જોવા મળે? જે જગ્યાએ કોષ વિભાજન વધુ થતું હોય ત્યાં જોવા મળે, સાઇટોકાઇનિનની હાજરી જોવા મળે. આઈએમપી છે. હવે પ્રાપ્તિસ્થાનની વાત કરીએ. હમણાં જ આપણે આગળ જોયું કે જે જગ્યાએ કોષ વિભાજન વધુ થતું હોય ત્યાં, એટલે કે પ્રરોની અગ્રકલિકા, કક્ષકલિકા અને તરુણ ફળોમાં તેમજ મૂળની ટોચે તમને જોવા મળશે ત્યાં વિભાજનશીલ પ્રદેશ છે, સતત કોષ વિભાજન થતું રહે છે ત્યાં એ વધારે જોવા મળે. એની અસર તો નવા પર્ણો અથવા પર્ણોમાં હરિતકણ સર્જનમાં મદદ કરે છે. પ્રરોની પાશ્વીય વૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં, મતલબ કે ડાળીઓ, પેટા શાખાઓ, ઉપશાખાઓ સર્જવું હોય તો એ વધારે ઉપયોગી છે. તો આ પણ મુદ્દો આઈએમપી છે. કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર દર્શાવે છે. કોષ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ મેઇન એ આ અંતઃસ્ત્રાવ છે, જેને આપણે આઈએમપી મુદ્દા તરીકે યાદ રાખવાનો. અગ્રીય પ્રભાવિતતામાંથી મુક્તિ અપાવે. અગ્રી પ્રભાવિતતામાં આપણે જોઈએ તો લંબાઈની ટોચનો વૃદ્ધિ વધારે થાય, અગ્રકલિકાની વધુ વૃદ્ધિ એને અગ્રીય પ્રભાવિતતા કહેવાય. અને એમાંથી મુક્તિ અપાવે એનો મતલબ કે કોઈપણ ઝાડ હોય એમાં ડાળીઓની સંખ્યા વધે એ માટે આ મદદ કરે છે. તો અગ્રીય પ્રભાવિતતા માટે ઓક્સિન મદદ કરે છે અને સાઇટોકાઇનિન એનો વિરોધ કરે છે. મતલબ કે ઝાડની લંબાઈ અને પહોળાઈ એનો એક સરખો વધારો થતો જોવા મળે છે, બરાબર. તે પોષક દ્રવ્યના વિતરણને પ્રેરે છે, પર્ણોના પતનને અટકાવે છે. ક સમયના પર્ણપતનને અટકાવનાર અંતઃસ્ત્રાવ તરીકે જોવા મળે છે. તો આ સાઇટોકાઇનિન એના વિશે આપણે જોયું. તો અત્યાર સુધી આપણે ત્રણ અંતઃસ્ત્રાવનો અભ્યાસ કર્યો. એ ત્રણે ત્રણ અંતઃસ્ત્રાવ છે, ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન. એ ત્રણે ત્રણ વૃદ્ધિને પ્રેરે છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. પણ હવે આપણે એવા અંતઃસ્ત્રાવ જોઈશું જે વૃદ્ધિને અવરોધે છે અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. એવા બે અંતઃસ્ત્રાવ છે, એમાંનું એકનું નામ છે એબ્સિસિક એસિડ, બીજાનું નામ છે
ઇથિલિન, તો આપણે એના વિશે માહિતી જોઈએ. હવે અહીંયા એક મુદ્દો આપેલો છે, ખાલી જોઈ લઈએ. વનસ્પતિને સદાબહાર રાખતો અંતઃસ્ત્રાવ વર્ણવો, તો શું વર્ણન કરશો? તો સ્વાભાવિક છે, હમણાં સમજાવ્યું હતું આપણે, સાયટોકાઇનિન. કયો અંતઃસ્ત્રાવ? સાયટોકાઇનિન, એના વિશે લખવાનું. તો હમણાં આપણે જે ટૂંગનટ જોઈ એ ટૂંગનટ લખવાની છે તમારે. હેરિંગ માછલી, તો એ પણ સાયટોકાઇનિન. ચાલો હવે આપણે જોઈએ ઇથિલિન. ઇથિલિન વાસ્તવમાં શું છે? તો ઇથિલિન એ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે, એ કાર્બનિક રસાયણ છે જે વનસ્પતિના પરિપક્વ ભાગોમાંથી ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. તો ઇથિલિન એ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ, એમ IMP યાદ રાખવાનું છે. જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધુ પ્રમાણમાં સર્જન થાય, આ પણ યાદ રાખવાનું છે. એની અસરો કેવી થાય? તો અસરોની અંદર અનુપ્રસ્થ કે સમસ્થિતિ વૃદ્ધિ, અક્ષોની જાડાઈ એટલે કે પ્રકાંડને જાડું બનાવવાનું કામ કરે છે. આ દ્વિદળી બીજમાં બીજાંકુરણમાં બહુ મદદ કરે, એટલે બીજાંકુરણને પ્રેરે છે એવું પણ કહી શકાય. પર્ણ તેમજ પુષ્પમાં જીર્ણતાને પ્રેરે, પર્ણ ગરડું થઈ જાય અને પર્ણ ખરી જવા માટે તૈયાર થાય એમાં મદદ કરતો અંતઃસ્ત્રાવ ઇથિલિન છે. પર્ણ એ જ રીતે પુષ્પ પણ, પુષ્પ હોય એ પણ ખરી જાય છે, તો એને પુષ્પ ખરી જવાની ક્રિયાને અસર કરતો અંતઃસ્ત્રાવ ઇથિલિન છે. અને ફળોને પકવવામાં ખૂબ જ અસરકારક છે, આ તો બોસ્ટ IMP છે. ફળોને પાકા બનાવવા, કાચા ફળોને પાકા બનાવવા હોય તો આપણે શેનો છંટકાવ કરવો જોઈએ? ઇથિલિનનો છંટકાવ કરવો જોઈએ. ખ્યાલ આવી ગયો? આપણે એ ખાસ ધ્યાન રાખીશું. ફળ પકવવાની ક્રિયા દરમિયાન શ્વસનદર વધારી દે છે, શ્વસનદરમાં વધારો થતાં આકસ્મિક શ્વસન થાય છે અને ફળ પાકી જાય છે. ત્યાર પછી બીજ અને કલિકાની સુષુપ્ત અવસ્થાને તોડે છે IMP. જે બીજ છે એનું અંકુરણ ઝડપથી ન થતું હોય તો ઇથિલિનનો છંટકાવ કરવાથી એનું બીજાંકુરણ ઝડપી બને છે. કલિકાનું વૃદ્ધિ ના થતી હોય, ડાળીઓ ના નીકળતી હોય તો પણ જો ઇથિલિન મળે તો કલિકાઓની સુષુપ્તતા તૂટે છે એટલે સક્રિયતા વધે છે. મગફળીના બીજમાં બીજાંકુરણ એ આ ઇથિલિનના છંટકાવથી સરળથી થાય છે. બટાકાના ગ્રંથિલનું અંકુરણ, બટાકામાં અંકુરણ માટે પણ ઇથિલિન જરૂરી છે. ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં અંતર, જો આ IMP ડાંગરના પાકની અંદર ઇથિલિન આંતરગાંઠ પર્ણની લંબાઈને પ્રેરે છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. ઉપયોગો, તો આપણે જે પ્રમાણે એની અસર છે એ પ્રમાણે ઉપયોગ હોય. પ્રણો કે પ્રરોગ્રહના ઉપરી ભાગને પાણીથી ઉપર રાખવામાં એટલે ડાંગરમાં મદદ થાય. મૂળની વૃદ્ધિ તેમજ મૂળરોમના નિર્માણને પ્રેરિત કરે. વનસ્પતિમાં શોષણ સપાટી વધારવામાં મદદરૂપ થાય. ખ્યાલ આવ્યો? અનાનસ, IMP, અનાનસમાં પુષ્પસર્જન માટે મદદ કરતો અંતઃસ્ત્રાવ, નીટ જેને આપી છે એના માટે. અનાનસમાં પુષ્પ વધારે આવે એટલા વધારે ફળ આવે અને ફળને યોગ્ય પરિપક્વતા તરફ લઈ જવામાં મદદ કરે છે. આંબામાં પણ એનો જે મોર આવતો હોય એ મોર આવવાની ક્રિયા એટલે પુષ્પસર્જન, તો એમાં પણ એ મદદ કરે છે, એ પણ યાદ રાખવાનું છે. સૌથી વધારે ઉપયોગી રેગ્યુલેટર્સ એટલે કે સૌથી વધારે ઉપયોગી અંતઃસ્ત્રાવ કયો વનસ્પતિમાં, જે આપણા માટે બહુ ફાયદાકારક હોય એવો, તો એ આ છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે ઇથિફોન નામનું સંયોજન છાંટવામાં આવે છે ખેતીવાડીમાં, આ પણ ખેતીવાડીમાં એનું બીજું નામ ઇથિફોન છે. ઇથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે, વનસ્પતિમાં વહન પણ પામે છે અને ધીમે ધીમે ઇથિલિન મુક્ત કરે છે. ઇથિફોન ટામેટા અને સફરજન જેવા ફળોના પરિપક્વતાનો વેગ વધારે, તો ઇથિફોન વિશે પણ માહિતી યાદ રાખવી. આ કૃત્રિમ ઇથિલિન કહેવાય, જેને આપણે બજારમાંથી લાવીને છાંટી શકીએ છીએ. પુષ્પો તેમજ ફળોના પતનની તીવ્રતા વધારે છે. કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું આ એક નુકસાનકારક પરિબળ કહેવાય. આ વનસ્પતિનો અંતઃસ્ત્રાવ નુકસાનકારક પણ અસર દર્શાવે છે, તો કઈ નુકસાનકારક અસર બતાવી? એણે પુષ્પ અને ફળ પતનને ઝડપી બનાવે. કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે, આ ફાયદો છે. અને વધારે માદા પુષ્પ એટલે વધુ કાકડી આપણને છોડ ઉપર જોવા મળે, પાકની ઉત્પાદકતામાં વધારો.
तो आ रीते इथिलीननी लाक्षणिकताओं जे मैं तमने कही ये लाक्षणिकताओं तमारे नोट बनाई लखी देवानी एटलू एमां खास आपणे तैयार करवानुं छे। अने छेल्लो अंतस्त्राव छे अहींया ए छे एप्सिसिक एसिड। अहींया लख्युं छे के वर्णवो बाष्पशील अंतस्त्राव एटले समझी गया शुं लखवानुं छे तो इथिलीन विषे टूं नोंध लखवानी छे एनुं एज वस्तु। हवे छेल्लो अंतस्त्राव जोईए एप्सिसिक एसिड तो एनी शोध क्यारे थई बराबर तो 1960ના મધ્યમાં એબીએની શોધ પતન તેમાં સુષુપ્તના નિયમ કરનાર ભૂમિકા તરીકે થઈ। આ અન્ય પીજીઆર એટલે અન્ય અંતઃસ્ત્રાવોની જેમ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પર અસર દર્શાવે છે। વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે, ચયાપચયની ક્રિયાને અવરોધે છે, બીજના અંકુરણને અવરોધે છે બરાબર, વાયુરંધ્રને બંધ રાખે છે અને તણાવો માટેની સહનશીલતામાં વધારો કરે। તો આ બધી એની ભૂમિકા છે અગત્યની, જે મેં અહીંયા સર્કલ કર્યું એ બધું યાદ રાખવાનું છે। એ વનસ્પતિનો સ્ટ્રેસ હોર્મોન એટલે શું, તો એનું નામ છે એપ્સિસિક એસિડ। જો તણાવ અંતસ્ત્રાવ એનું નામ છે એપ્સિસિક એસિડ, એ બી એ એનું શોર્ટ ફોર્મ છે, પૂરું નામ એપ્સિસિક એસિડ છે। એપ્સિસિક એસિડ બીજના વિકાસ પરિપક્વતા સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે, બીજની સુષુપ્તાને પ્રેરે છે એટલે બીજને બહુ લાંબા સમય સુધી નિષ્ક્રિય રાખવું હોય તો રાખી શકાય, બીજને શુષ્ક તેમજ પ્રતિકૂળ પરિબળોથી બચાવે એટલે બીજનું સંરક્ષણ કરનાર અંતઃસ્ત્રાવ પણ કહેવાય, બીજને લાંબા સમય સુધી જીવંત રાખનાર અંતઃસ્ત્રાવ પણ કહેવાય। બધી જ પરિસ્થિતિમાં એબીએ એ જિબ્રિલિક એસિડ માટે વિરોધી, આ બંને એકબીજાના દુશ્મન હોય એ રીતે જ વર્તન કરતા હોય છે। કયા બે? તો જિબ્રિલિક એસિડ અને એપ્સિસિક એસિડ, બંનેની અસરો એકદમ વિરોધી છે, પ્રતિરોધક છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું। જિબ્રિલિક એસિડનો પ્રતિરોધક અંતઃસ્ત્રાવ જણાવો તો આપણે એપ્સિસિક એસિડ વિશે લખવાનું છે। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે પાંચમો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પૂરો કર્યો છે। વૃદ્ધિને અસર કરતા અંતઃસ્ત્રાવો પાંચ છે, ઓક્સિન જિબ્રોલિન સાઇટોકાઇનિન એ વૃદ્ધિને પ્રેરનારા છે, એપ્સિસિક એસિડ અને ઇથિલિન વૃદ્ધિને અવરોધનારા છે। આમ મળીને કુલ મળીને પાંચે પાંચ અંતઃસ્ત્રાવો ભેગા થઈને વનસ્પતિની બધી ચયાપચય ક્રિયાઓનું નિયમન કરી વનસ્પતિના યોગ્ય દરે વૃદ્ધિ વિકાસને કંટ્રોલ કરે છે। તો આ રીતે આપણે અહીંયા આગળ આ પાઠમાં આ વર્ષે આપણે જેટલા મુદ્દા સમાવેશ કર્યા છે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યો છે। અહીંયા લખ્યું છે જુઓ, સ્ટ્રેસ અંતઃસ્ત્રાવ એટલે તમારે શું લખવાનું, એપ્સિસિક એસિડ પર જ નોંધ લખવાની છે મિત્રો। તો અહીંયા આગળ વનસ્પતિ અંતઃસ્ત્રાવની વાત આપણે પૂરી કરી એટલે આપણો જે પાઠ છે અહીંયા આગળ પૂરો જાહેર કરીએ છીએ। તો વધુ આવતા પીરિયડમાં મળીશું અને નવા પાઠ સાથે મળીશું, ત્યાં સુધી આપણે આ પાઠના જેટલા પણ મુદ્દા મેં તમને ચલાવ્યા છે એને લખીશું, નોટમાં વ્યવસ્થિત રીતે નોંધ કરીશું અને મોઢે કરવાનો પ્રયત્ન કરીશું। તો આવતા પીરિયડમાં મળીએ, ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રો પોતાનું હેલ્થ સારું રાખજો। જય સ્વામિનારાયણ।